सजीवों जरूरियात अनुसार एक निश्चित सांद्रता में हजारों रसायणों जोवा मळे छे जेने चयापचयको अथवा तो जैव अणु तरीके ओळखवामां आवे। तो सजीवोमां तेमनी जरूरियात अनुसार एक निश्चित सांद्रतामां आपणा शरीरनी अंदर निश्चित सांद्रतामां हजारों रसायणों जोवा मळे जेने चयापचयको के जैव अणु कहे छे। जेम के मनुष्यना एक कोषनी अंदर हजारोंनी संख्यामां अलग अलग जीव अणुओं आवेला होय अथवा तो चयापचयको आवेला होय। जेम के कोषनी अंदर ग्लूकोज आवेलो होय फ्रुक्टोज आवेलो होय એટલે કે અલગ અલગ પ્રકારના શું આવેલા હોય કાર્બોદિત શર્કરા આવેલી હોય તેવી જ રીતે કોષની અંદર અલગ અલગ પ્રકારના એમિનો એસિડ આવેલા હોય અલગ અલગ પ્રકારના પ્રોટીન આવેલા હોય ન્યુક્લિક એસિડ આવેલ હોય તો ન્યુક્લિક એસિડ છે સરળ કક્ષાના ચયાપચયકો આવેલા તો શરીરની અંદર હજારોની સંખ્યામાં અલગ અલગ ચયાપચયકો જીવાણુ આવેલા હોય ઉદાહરણ તરીકે સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની માત્રા 4.5 થી 5 મિલીમોલ જ્યારે અંતઃસ્ત્રાવની માત્રા નેનોગ્રામ પ્રતિ મિલીલીટર આવે હોય કેવાનો તાત્પર્ય એટલો જ છે કે બધા જ ઘટકોની જરૂરિયાત શરીરમાં સરખી નથી જેમ કે શર્કરા વધુ માત્રામાં જોઈએ તો અંતઃસ્ત્રાવ ઓછી માત્રામાં જોઈએ તો સજીવને અલગ અલગ જીવાણુની જરૂરિયાત અલગ અલગ માત્રામાં હોય જેમ કે શર્કરા વધુ માત્રામાં જોઈએ જ્યારે અંતઃસ્ત્રાવે ઓછી માત્રામાં જોઈએ ઉદાહરણ તરીકે રુધિરમાં શર્કરા 4.5 થી 5 મિલીમોલ છે જ્યારે અંતઃસ્ત્રાવ નેનોગ્રામ પ્રતિ મિલીલીટર છે એટલે ખૂબ જ ઓછી માત્રા પણ એનો મતલબ એવો નથી કે અંતઃસ્ત્રાવ ઓછી માત્રામાં છે ન હોય તો ચાલે નહીં ચાલે બધા અંતઃસ્ત્રાવ પણ જોઈએ શર્કરા બી જોઈએ એમિનો એસિડ બી જોઈએ લિપિડ બી જોઈએ બધું જ જોઈએ પણ એની સાંદ્રતા વધારે ઓછી હોય જૈવિક તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે જેમાં બધા જીવાણુઓની એક મેં કીધું તેમ બધા જીવાણુઓની એક નિશ્ચિત માત્રા હોય છે તો આજ આપણે એવું કહી શકીએ કે જૈવિક તંત્ર આપ જેમ કે આપણું શરીર એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે કે જેની અંદર બધા જ જીવાણુઓ એક નિશ્ચિત માત્રામાં હાજર હોય છે જીવાણુ એક ચયાપચયક પ્રવાહમાં હોય છે એટલે જીવાણુ નવરો ધૂપ બેસી નથી રહેતો એ પણ સતત કાર્યશીલ હોય એટલે કહેવાનો અર્થ શું છે કે સતત એ ચયાપચયક પ્રવાહની અંદર એટલે શું જેમ કે આ ગ્લુકોઝ છે તો ગ્લુકોઝ જેમ કે ગ્લાયકોલિસિસમાંથી પસાર થતો હોય એનું રૂપાંતર થાય પાયરુવિક એસિડમાં એટલે સતત એ પ્રવાહની અંદર છે નવરો દૂધ બેસી નથી રહેતો જેવો ગ્લુકોઝ બનશે તરત જ એનું રૂપાંતર પાયરુવિક એસિડમાં પાયરુવિક એસિડનું રૂપાંતર જેમ કે CO2માં CO2 ફરી પાછો મુક્ત થાય ફરી પાછો ખોરાક આપણે ગ્રહણ કરીએ ખોરાક ગ્રહણ કરે એટલે રુધિરમાં ગ્લુકોઝ પહોંચે રુધિરમાંથી ગ્લુકોઝ કોષમાં પહોંચે ફરી પાછો વપરાય એટલે બધા જ જીવ અણુઓ એક ઘટકમાંથી બીજા ઘટકમાં રૂપાંતરિત થયા કરતા અને અલગ અલગ ઘટકનું તે નિર્માણ કરતા તો જીવ અણુ એક ચયાપચયક પ્રવાહમાં હોય છે કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વયં સંતુલન પ્રાપ્ત કરે ઓકે તમને ખબર હશે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તો કોઈ પણ ભૌતિક પ્રક્રિયા કોઈ પણ ઘટક એવું ઈચ્છે કે હું સ્થાયી અવસ્થામાં પહોંચી જાઉં એટલે સ્થાયી અવસ્થામાં એ પહોંચવાનો તે પ્રયત્ન કરે કે સંતુલન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે પરંતુ અહીં જીવંત રહેવા માટે હંમેશા આપણે કેવી પરિસ્થિતિમાં હોવા જોઈએ અસંતુલિત સંતુલિત સ્થિતિ એટલે શું અસંતુલિત એટલે શું સંતુલિત એટલે શું
કે આપણા બધા જ કોષની અંદર બધા જ ઘટકોનું પ્રમાણ એટલે બધા જ ઘટકોની સાંદ્રતા સરખી થઈ જાય એટલે આપણે સ્થિર અવસ્થામાં પહોંચી ગયા પણ જ્યારે આપણે સ્થિર અવસ્થામાં પહોંચી જઈએ એનો મતલબ એવો થઈ જાય બધું જ બરાબર થઈ ગયું તો હવે બધું બરાબર સ્થિર અવસ્થામાં વ્યક્તિ ક્યારે પહોંચે મૃત્યુ પામે ત્યારે એટલે જો કોઈ વ્યક્તિ ની અંદર બધા જ ઘટકો સ્થિર અવસ્થામાં પહોંચી ગયા મતલબ કે મૃત્યુ પામી ચૂકેલ છે તો આપણે હંમેશા આપણી જે સ્થિર અવસ્થા હંમેશા કે અસંતુલિત જેમ કે ગ્લુકોઝ આવે છે સતત વપરાય એટલે કોઈ પણ દિવસ આ કોષ ગ્લુકોઝ ની સાંદ્રતાથી સંતોષ પામી શકે નહીં કારણ કે સતત ગ્લુકોઝ વપરાતા જતા સતત ઊર્જા પણ વપરાતી હોય એટલે કોઈ પણ જીવાણુ જે છે કોષની અંદર પોતાની સંતૃપ્ત સ્થિતિએ પહોંચશે નહીં નહીં પહોંચે તે જ બરાબર છે કારણ કે નહીં પહોંચેનો મતલબ કોષમાં બધી જીવ રાસાયણિક પ્રક્રિયા સતત ચાલે છે જીવ રાસાયણિક પ્રક્રિયા ક્યારે બંધ થાય જ્યારે માણસ મૃત્યુ પામે એટલે બધા જ કોષ કામ કરતા બંધ થઈ જાય તો ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી મેં હમણાં જ કીધું કે કોઈ પણ ભૌતિક તંત્ર સંતુલિત સ્થિતિએ કાર્ય કરી શકતું નથી બધા જ કોષ સ્થાયી થઈ જાય તો હું કેમ મગજમારી કરે કે ઉર્જા બનાવશે જ નહીં પછી ઉર્જા બનાવશે નહીં તો આપણે જીવન કેવી રીતે રહી શકશે એટલા માટે કે ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે તેમાં ક્યારે સંતુલિત સ્થિતિ પ્રાપ્ત થશે નહીં અર્થાત કહેવાનો એટલો જ છે કે જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા હોય છે જેનાથી કાર્ય થાય તો જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે એટલે કોષમાં બધા જ જીવ રાસાયણિક ઘટકો એ પોતાની સંતૃપ્ત સ્થિતિએ પહોંચી શકતા નથી અને ન જ પહોંચવા જોઈએ તો જ આપણો કોષ સતત કાર્ય કરતો રહેશે સતત ઊર્જા બનતી રહેશે અને આપણે સતત જીવંત રહીશું અને ઉછળતા કૂદતા રહીશું તો એવી જ રીતે અહીં જે છે આ કોષની અંદર ઘણી બધી જીવ રાસાયણિક પ્રક્રિયાઓ આ રીતે ચાલતી હોય છે તો હંમેશા જે છે શરીરને શક્તિની આવશ્યકતા હોય છે તો સતત આ બધા જે અલગ અલગ જીવ અણુઓનું વિઘટન થતું હોય નવા નિર્માણ પામતા હોય ને પ્રક્રિયા દરમિયાન ઊર્જા છૂટી પડતી હોય છે અને આ ઊર્જા પણ વિવિધ રાસાયણિક પ્રક્રિયામાં અને દેહધાર્મિક પ્રક્રિયાની અંદર વપરાતી હોય છે તો અહીં જે છે ચયાપચયની પ્રક્રિયા દ્વારા ઊર્જા બનતી હોય છે એટલા માટે કે જીવંત અવસ્થા માટે અહીં ચયાપચયની પ્રક્રિયા ખૂબ જ મહત્વની હોય ઓકે દીકરાઓ તો આપણે જોઈ ગયા જીવંત અવસ્થા કે આપણો જે સજીવના કોષો જે છે કે અરે સંતુલિત સ્થિતિ પ્રાપ્ત નહીં કરે એ સ્થાયી અસંતુલિત સ્થિતિ હંમેશા પ્રાપ્ત કરશે એટલે અસંતુલનમાં કોષ હોય કે સંતુલનમાં બનવા રહેવા માટે શું કરશે અલગ અલગ જીવ રાસાયણિક પ્રક્રિયા કરશે એમાં આપણો ફાયદો વચ્ચે વચ્ચે ઊર્જા પણ બનાવશે અને એ ઊર્જા પછી આપણે ઉપયોગમાં લઈશું જો સંતુલનમાં કોષ આવી જાય એટલે કોષ નિષ્ક્રિય બની જાય કામ કરતો બંધ બધા જ કોષો કામ કરતા બંધ થઈ જાય તો શું થાય વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તેવું થશે ઓકે દીકરાઓ આ જોઈ ગયા જીવન અવસ્થા ઓકે ઓલ ધ બેસ્ટ હેપી લર્નિંગ